सहजात्मस्वरूपं गुरु दिव्या जीवन राजचन्द्र भगवान् जो अशरीरि भावे दुषम आकळिकाळ मान जेने देहधारि रूप अविषम उपयोग ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગ સંભાવમાં આવી ગયો છે ઠરી ગયા છે શાંત સરોવરનું પાણી આવે બહુ સમ દેશમાં છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મનસ્વરૂપ પણ જાય બપોરે બાર વાગે તડકો આવે ને માથા ઉપર સૂર્ય બે પગ વચ્ચે સમાઈ જાય પડછાયો સવારે કે સાંજે પછી આગળ કે પાછળથી પ્રકાશ આવે ત્યારે લાંબો પડછાયો પડે એમ વિભાવમાંથી આત્મા સ્વભાવમાં આવી જાય ઠરી જાય જાયજો અને આ સ્થિતિ સાથે દેહ જોડે તો કઈ ગતિ થાય પોતે આત્મા જ છે સહજ આત્મ સ્વરૂપ છે અમારામાં અને શુદ્ધાત્મામાં ફરક નથી કાંઈ એટલે પોતે દેહ છે જ નહીં એ હતોઋણાનું આયુષ કર્મ આયુષ પતી જાય બે છૂટા થઈ જાય દેહ આ બાજુને શુદ્ધાત્મા આ સંભાવ અંતિમ સંદેશમાં ગોપાલદેવે આ લખ્યો છેલ્લી કડી પડી પછી તો સુખદામ અનંત એમ લખ્યું કઈ દશા છે ગોપાલદેવની આઠસો પચાસમાં પત્રમાં લખે છે આસો મહિના સવન ચોપન વર્ષોથી આ પત્ર લખેલો છે ખાલી અત્યારે વાંચી જાય આ ચાર લીટીનો પત્ર છે ખાલી પછી આવે બહુ સમદેશમાં એનો અર્થ શું છે એ સમજવાની કોશિશ કરીએ અને પછી પાછો આ પત્ર લેશું આપણે ચાર જ લીટીનો છે ખાલી મારું ચિત્ત ગોપાલદેવ લખે છે મારી ચિત્ત વૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે ભય પામી નાસી ન જાય એ ઉંદળીનું બચ્ચું આવે ને હમણાં કે મૃગ આવે ને પણ આમ કરીએ ને ટપ અવાજ તરત જ ભાગી જાય મૃગ તો એકદમ ચપળ હોય કાન સરવા રાખે અને જોવે અવાજ આવે કે ભાગી જાય આ મૃગ અમને જોઈએ જ રહે એને એમને ખબર પડે કોઈ માણસ છે આ કે હલતું નથી ચાલતું નથી આ ઝાડ છે કે પથ્થરો છે શીલાનો ટુકડો છે ભાઈ પામે નાસી ના જાય કંઈ કોઈ નવી વસ્તુ આવે હાથી આવે સિંહ આવે માણસ આવે કે હાથ પગ ઊંચા કે બોલતા બોલતા બે માણસ આવે તરત જ ભાગી જાય હરણ અને ખબર જ ન પડે છે દેહધરી પણ મન વચન કાયના યોગ સમાઈ ગયા છે એટલે પથરો જીવતો પથરો મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુદલી આવતી હોય તે આ શરીરને જળ પદાશ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે આ તો આત્માને ધ્યાનમાં છે હલે જ નહીં એટલે એને લાગે પથરો જ છે એટલે ઘસીને વહીવ જાય પછી બીજું જોવે ઘસાય એવું છે એટલે આખું ટોળું હમણાં આવશે પછી મૂળમાં તો દોલત છ ડાળાનો શ્લોક છે પેલા સંભવ શું એ કુપાઉદેવની દશાને આધારે સમજીએ અને પછી પાછું આ પત્ર લેશું આપણે કે માથા ઉપર ખરાબ ઉપર સૂરજ આવે અને સપાટ જમીન પર ઊભો હોય કોઈ તો તેનો પડછાયો બે પગ વચ્ચે સમાઈ જાય છે તેમ જ્યારે મન સ્થિર થઈ જાય નિર્વિકલ્પ થઈ જાય સંકલ્પ વિકલ્પમાં દ્વંદ છે જ નહીં આમ કરું આમ ન કરું આ લવ આ ન લવ આ ખાવ આ ન ખાવ આ પીવું આ ન આ ફરિયાદ કરું કે ન કરું કોઈ જાતનો દ્વંદ નથી દશા આ સદગુરુ ભગવાનની દશા છે આ દેવંદનો દસમો શ્લોક છે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ભાવાતીતમ ત્રિગુણ રહિત ઠરી જાય ઈચ્છા સહિત નહીં ને ઈચ્છા રહીત નહીં ત્રણસો સત્યોતેરમાં લખે છે કંઈ નહીં સહજ જેમ છે એમ સહ એટલે સાથે જ એટલે જન્મેલું શુદ્ધાત્મા ક્યારથી છે હારે અનંત કાળથી એ કચરો નીકળી ગયો છે એટલે પોતે સહજ તે પુરુષ તેને વિશે સહજ જ લખે છે પાછા એમ લખે છે આત નોંધમાં આભ્યંતર પણ અવલોકન હાથ પહેલીની ચોથી નોંધમાં સહજ જ લખું છું ઉદયપ્રયોગે મન સ્થિર થઈ જાય નિર્વિકલ્પ થાય ત્યારે સ્વભાવમાં સ્થિત થઈ જાય અને મોજા ઉછળતા બંધ થાય આ બાજુ સમુદ્રના મોજા ઉછળે છે ચાર ચાર માળા ઊંચા આ બાજુ સરોવરનું શાંત પણ પાંદડું પડે ને ઝાડું પડતી સૂકવું તો એમ થોડો ખળભળાટ થાય નહીં તો શાંત છે એ તો સમજવા માટે દાખલો એ પાંદડું ખરે ક્યાં ચોપ ચો તરફ ઉપાધિની જ્વાળા હોય તો હલતા જ નથી ત્યાં આવે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે જે છે ઉપયોગથી પણ આત્મા તો આત્મામાં જ છે પાછો ચો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે વચનમ ત્રણસો ચોવીસ પરમ જ્ઞાની સિવાય ત્યાં કોઈને શાંતિ રહે નહીં પછી આગળ લખે છે આશ્ચર્યકરક છે અમારે રહે છે એટલે કોપાલ તો જ્ઞાની નથી પરમ જ્ઞાની છે પરમ જ્ઞાની એટલે કેવડી તો જ આકાશી ભગવાનને એમ કહે ને કે તારી આગળથી મારે કંઈ જોતું નથી એમ બોલે આપણે મંદિરમાં જાય ને પાલીતાણા ચડીએ સમજ છે કે આપણે હિંમત છે વ્યવહારમાંય કે વ્યવહારિક કાંઈ નથી જોતું એમ કહીએ આપણે ભલે બહુ બહુ તો ડરતા ડરતા એમ થાય નિયાણું થાય છે પાપ બહુ વાંચ્યું હોય સાંભળ્યું હોય તો માગીએ નહીં પણ આપે તો સારું જ ને મારે કઈ જોતું નથી વ્યવહારે તમે આપો તો હું તૈયાર જ છું લેવા માટે આ તો સામેથી કે નથી જોતું પરમાર્થી કે નથી જોતું તારી પરમાર્થિક લબ્ધિ જે છે બધી અનંત ચોવીસ એને કહે છે એ મારી આગળ છે તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે હવે લેવા દેવાની કડાકૂટ છૂટા થઈ ગયા છે આ શું લેખું છે તો ખાલી બોલવાની હિંમત ચાલે આપણી વ્યવહાર કે મારે કઈ નથી જોતું માગ ખુલ્લું માગવા જાય તો શરત કરે છે તો લાંચનું નોતરું આપે છે કે આટલું થશે તો આટલું હું ધરીશ છત્ર દેવ દેવીને તીર્થંગ નું નોતરું આપે છે કે આ રોગ મટી જાય છે તો હું આમ કરીશ નારિયેળ વધી રહીશ ખોરાક ફળે પ્રાર્થના ની ભક્તિ કરે સ્વભાવમાં સ્થિત થઈ જાય નિર્વિકલ્પ મોજા ઉછળતા બંધ થાય સંકલ્પ વિકલ્પ તો અસમાધિનું મૂળ છે જેને લઈને જીવ અનંત કાળથી રહેજો છે વચરામુદ એકસો અઠ્યાવીસમાં કહે છે ગુપાલ અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી વાત સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ વિકલ્પનું રોટન ન કર્યું હોય આમ કરું આમ ન કરું જોડે તોડે પાછો ભાંગ જોડ ભાંગ જોડ ક્યાં જ કરો આ યાદ આવે છે ગોપાલને જાતિસ જ્ઞાનથી ને વેરા ગયા છે મેં આવું કર્યું હું આવો અસંમતિમાં હતો હું આવો હતો મેં જ મારું ભૂંડું કર્યું પોતે પોતાનો વેરી આ કોને કહેવું બીજે કોઈ હેરાન કરે ફરિયાદે કરું આ કોને ફરિયાદ કરવી છે પોતે પોતાનો વેરી નવાય લાગે છે હસવું આવે જ પછી કેમ આપ આપકું ભૂલ ગયા ઈનસે કે અંધેર આવું અંધેર હતું કે હવે તો સમર સમર હસતે નહીં ભૂલેંગે ફેર હવે હવે ભૂલ છું નહીં હસું આવે કે અમને અમારી જ દશા ઉપર હસવું હું આવું કરતો હતો આપણને ક્યારે એવું થયું છે કે હું આવું કરતો તો આવો મૂર્ખો હતો વ્યવહારમાં આ પ્રતિક્રમણ છે અનંત કાળથી જેવું રજળ્યો છે પરમ પોતાનો પોતાના પૂર્વભાવ જણાય છે એટલે પરમાસન વાક્ય લખ્યું છે કે અનંત કાળથી એવો કોઈ કાલ જણાતો નથી કે સાંભળતો નથી કે જેવે સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય અને તેને લીધે સમાધિ ન ભૂલ્યો હોય સમાધિ ભૂલે છે એને લીધે સમાધિ ભૂલે છે એટલે આત્મામાંથી બહાર નીકળી જાય અને તેને લઈને સમાધિ ન ભૂલ્યો આ યાદ આવે છે અને હવે વેરા ગયા છે હવે આ ભૂલ નહીં કરી અમે તો જન્મું પડશે તો પણ જન્મનું કારણ શું છે જન્મ જરાને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગ દ્વેષ અમે રાગે નહીં કરીને દ્વેષ ન કરીએ તો તો નહીં જન્મીએ ને પરિભ્રમણના પ્રત્યાખા અમને ગત સુકુમાર જેવો યોગ આવો અમે દ્વેષ નહીં કરીએ અમને રાજેમતી જેવો યોગ આવો અમે રાગે નહીં કરીએ તો પછી જન્મવાનું કારણ નથી કંઈ તો કેવી રીતે જન્મીએ એટલે કે છે પરિભ્રમણના પ્રત્યાખાન કાંદાના પચકાણ લસણના પચકાંડ રાત્રિભોજનનો ત્યાગ એટલે પચખાંડ રાત્રિભોજનના બીજી માને કુખે જન્મવાના પચકાણ પછી કે લઈ શકાય આશ્ચર્યકારક છે અમે લીધા છે તો ભેદી પચકાંડ લીધા ને હવે આપણે પચકાંડ તોડાવીને મહાવેદે મોકલો મોકલો ચોપડો નીકળતો જ નથી મગજ વાંચું તો કાંઈ નથી સાંભળ્યું છે ક્યાંકથી પચકાણ છે અમારે મનસુખ હું બીજી માને રોડવાનું નથી ચૈત્રવત્તી જ નહીં દેશે સવન સત્તાવનમાં માં આપણે કહો કે એગ્રીમેન્ટ સાઇન કરો પણ નોટરાઈઝ કરીએ ને નોટરી તો ઊભા થાય સામે મેજિસ્ટ્રેટ મોરબીના ધારશીભાઈ વકીલ હતા બીજા નવલચંદ ડોસા વકીલ રેવાશંકર વકીલ પ્રાણજીવન મહેતા વકીલ ચાર વકીલ એમાં એક એક વકીલ મેજિસ્ટ્રેટ છે પાછું હવે કેટલાકની સહી જોઈએ એ બે વકીલે સહી કરીને સંયુક્ત રીતે ધારશીભાઈ અને નવલચંદ પત્ર સત્સંગ સંજીવનો પત્ર છે કે ત્રીજને દિવસે નાનાભાઈ મનસુખને કહેલું કે મનસુખ અમે બીજી માને રોડવાના નથી એક જ પત્ર અપૂરો છે સત્સંગજીનો

તું કહેતા કબીર કે છે કાગળ કે લેખી ચોપડામાંથી જોયું મેં કહેતા આખન કે દેખી ગયા તો આખો દેખાય છે હસ્તાક્ષર પત્રો છે કલમથી લખેલા કાગળ તૂટી પીળા થઈ લીટા ટપકા હવે શાંત સરોવરનું સ્થિર પાણી તેવી સ્થિરતા છે અને સમુદ્ર ના ઉછલતા મોજા જેવો ખળભરાટ અનંત હતો ઈ ગયો શાંત થઈ ગયા હવા સ્થિર હોય પછી ગતિમાં આવે ને એટલે એમનો પવન થઈ જાય એક જ વસ્તુ છે એટલે વિજ્ઞાનમાં પવનની વ્યાખ્યા આપો એમ કે આઠમા ધોરણમાં સાયન્સમાં એટલે કે ગતિમાન હવાને પવન કહેવામાં આવે છે હવા ગતિમાં આવે ત્યારે પવન છે એક જ વસ્તુ એ જીવ જ હતો એ શિવ થઈ ગયો છે એટલે શાંત થઈ ગયો છે નાનો નારાયણ જીવનો શિવ થઈ જાય મન અને આત્માનો ભેદ એ જ છે ચંચળ મન જ દુઃખનું મૂળ છે સ્થિર થાય શાંત ઠરે આત્મા આત્મામાં ઠરી જાય તો મન સ્વરૂપ જાય ભાવમન એટલે આત્મા ભાવ મન વિકલ્પ સંકલ્પ કરે દ્રવ્ય મન ઘડે યા જળ છે મન આપણો ભાગ નથી કાંઈ આજે આપણને એમ જે આપણે જ છીએ પોતે અથવા દેહ જ આત્મા મન ક્યાં શરીરે હું જ છું તો આત્મા કે હું છું એવું થાય ને આપણને તો ગોપાલ કહે છે મોરલી સમક્ષ જેમ નાક સ્થિર થઈ જાય એમ અમારું મન આત્મા તરફ સ્થિર થઈ ગયું છે મન મારી નાખ્યું છે સ્વભાગભાઈ પૂછે છે હમણાં તમારી દશા કેમ વર્તે છે આપણે પૂછે ને હમણાં વરસાદ પણ કેમ છે સ્વભાગભાઈ હમણાં તમારી દશા કેમ વર્તે છે ગોપાલ તો જવાબ લખે છે બસો પંચાવનમાં અમે દેહ ધારી છીએ કે કેમ અમે દેહ ધારી છીએ કે કેમ તે સંભારી તરફ માન જાણીએ છીએ અને પછી કે પાંચ ઇન્દ્રિયો શૂન્ય રૂપ છે ચિત્ત મન મરી ગયું છે સાફ છે જ નહીં આવે તેમ સ્વભાવમાં સ્વરૂપ પણ જાય આ સજ આત્મ સ્વરૂપનું રૂપ આ ભગવાનનું રૂપ શરીર છે તો આયુષ પૂણે મટી દેહ પાત્ર છે આ તો કર્મ છે તીર્થંકરને નડતા નથી નામ આયુષ્ય ગોત્ર અને વેદની આ તો અઘાત્યકર્મ છે તો એ ભગવાન જ છે સિમંદર સ્વામી બીજા ઓગણીસ ને બે કરોડ કેવળી ઘાતીકર્મ વયા ગયા છે એના ક્રોધમાન લો અઘાત્ય નડતા નથી લાખો વર્ષો તક જીવું આ મૃત્યુ આજે આ જ આવે સિમંદર સ્વામી ભગવાન જ છે લાખો વર્ષ પછી ભગવાન જ હશે અને સિદ્ધ થશે ત્યારે ભગવાન જ છે અત્યારે નમો અર્યંત પછી નમો સિદ્ધણ એને શું ફરક પડે છે જેનું નામ અર્યંત છે કે જેનું નામ સિદ્ધ છે તો પર્યાયનું નામ છે એ ક્યાં છે જીમંદ્ર સામે શ્રીમંત્રમ તો શુદ્ધ સજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે કે સિદ્ધ એને શું છે આપણે નમસ્કાર કરીએ એટલે ભગવાન છે એ તો ભગવાન થઈ જ ગયા છે જ્ઞાન રૂપ થઈ ગયા છે સિર્ફ જ્ઞાન કેવળ જ્ઞાન કેવળ એટલે ફક્ત ઓનલી વિમલ એમ ઓનલી જ્ઞાન કેવળ જ્ઞાન એ કેવળ જ્ઞાન થયું એટલે જ્ઞાન એ જ આત્મા એ શાંતિ એ સુખ સહજ આનંદ સત ચીદ આનંદ કેવળ જ્ઞાન જ્ઞાન છો એ આત્મા મન અને આત્માનો ભેદ આ છે ચંચળ મન દુઃખનું મૂળ છે અને સ્થિર થાય શાંત થાય ઠરી જાય આત્મા આત્મામાં પોતે ઠરી જાય પરમ કૃપાલ કોઈ પૂછવું ઈડરથી અમદાવાદ આવે ત્યારે કે રોકાવ કૃપાલ તું રોકાયું ને કે પૂછવું તો પૂછો તો ધર્મ એટલે શું કે ધર્મ એટલે શાંતિ વિભાવમાંથી સભામાં ઠરી જાય આપણે કોઈ કોઈ ધર્મ એટલે શું બ્રાહ્મણમાં જન્મે પહેરી હોય બોલો કે દેરાસર ફૂલ લઈ જાય હોય આંગી કરીએ કોઈ મોટી પહેરીને સમાય કરીએ દિગંબર એમ નગ્ન થઈ જાય બોલું કોપાલ કહે છે ઠરી જાય ધર્મ એટલે શાંતિ વિભાવમાંથી સભામાં ઠરી જાય આનામ ધર્મ આત્માનો મૂળ ગુણ છે બરફનો મૂળ ગુણ ઠંડક છે અંગારાનો મૂળ ગુણ ઉષ્ણતા છે આત્મા નું મૂળ ગુણ શાંતિ છે એ જે નિમિત્ત થાય એ નિમિત્ત મંજૂર છે નિયું હોય તો શું સફેદ હોય કે ભગવું હોય કે ન હોય જ્ઞાનીનું શું જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય રાગ્વેશ જાય સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ મોક્ષમાં ક્યાં ભેદ છે જ કંઈ સ્ત્રી કે પુરુષ કે ભગવા કે સફેદ કે દોરો કે ધાગો શરીરનો ક્યાં મોક્ષ થવાનો છે શરીરનો મોક્ષ નથી થવાનું તો ધોતિયાનો ક્યાં થવાનો છે કે ડાબલાનો ફૂલનો કે મોબત્તીનો આત્માનો મોક્ષ થવાનો છે ત્યાં કોઈ ઊભો છે વોચમેન જોવા દો તો તમે સફેદ પેરું છે કે પેળું સ્ત્રી છો કે પુરુષ જનોય છે કે નહીં ફૂલ છે કે નહીં કે એમને આવ્યા છો અગરબત્તી વગર ત્યાં તો હાથમાં જવાનો છે અહીંયા મોક્ષ થઈ જાય પછી ત્યાં જવાય ત્યાં જઈને મોક્ષ નથી કાંઈ સિદ્ધશીલા ઉપર જઈને મોક્ષ ન થાય કે અહીંયા મોક્ષ થાય તો ત્યાં જવાય એટલે તો કહ્યું મોક્ષ હથેળીમાં છે સિદ્ધશીલા ઈશદ પ્રાગ ભરા ત્યાર પછી કેટલું સમજાયું છે કેટલું સમજે છે થઈ ગયો છે તો સમજાવે જ ને આખો દેખાય આવેલ એના માટે તો સહજ જ હોય ને આખી આત્મકથા છે આ પત્ર નંબર એક થી છેલ્લા સુધી આ પ્રયોગવીર છે જે એણે અનુભવ્યું એણે અમલમાં મૂક્યું અમલમાં મૂકીને પાછું અનુભવ્યું પછી કાગળ ઉપર ચડાયું પાત્ર જીવ માટે સુપાત્ર જીવ માટે મન મારવું પડે પછી શાંતિ વેદાય અઘરું પડે શરૂઆતમાં મન કાબુમાં કેમ આવે આનંદજી મહારાજે પોકાર કર્યો છે કુંથોના કિમ હિન બાજે ઓ કુંતો ન મનડું કિમ નહી બાજે જીમ જીમ જતન કરી તેમ રાખું અળગું ભાગે ઓ કું તો જી મરડો કે વાંદરો એમ જ બેઠો હોય શાંતિથી આપણે એમ કહીએ ને એટલે એ આમ કરે છે એ માને પકડવાની કોશિશ કરું છું એમ વધારે ભડકે જ કે થાક્યા આનંદ છે મેં શાસ્ત્રમાં વાંચેલું કે તીર્થંકર ભગવાન મન કાબુમાં રાખ્યું હોય પણ મને કાંઈ ગળે ઉતરતું નથી કંઈ પછી આ વ્યાસુથી અલંકારથી પ્રાર્થના કરે છે કે આગમતી દુરાધ્યવ આણ્યું આનંદ પ્રભુ મારું તો સાચું કરી જાણું મનડો કે મેં આગમમાં વાંચેલું કે તીર્થંકર ભગવાન જનેશ્વર ભગવાન કેવળી ભગવાનને મન કાબૂમાં હોય મારું કાંઈ આવતું નથી એટલે એવું કોઈ લાગતું નથી પણ તીર્થંકર ખોટું તો બોલે નહીં આ સાચી વાત હોય આગમની મારું મન કાબુમાં લાવી દે તો ખરા કેવા હોય પછી ભગવાનને ચેલેન્જ આપે છે થાકી ગયા પછી પ્રીતમ નથી આજ કહ્યું છે તમારું નામ શું છે તરુણામૂર્તિ તરણ તારણ એટલે ડૂબતા તમે તારો ને મારું શું છે અધમધમ મારો દાવ ડૂબવાનો તમારો ડાબ તારવાનો જોઈએ કોણ જીતે જ બેમાંથી તમે જો બળવાનો મારે મને તારીને બતાવો તો ખરા કેવો કે થાકી ગયા પછી ભક્તિ કરે છે તારીને બતાવો એટલે ભગવાન થઈ જાય ને પછી ડૂબે શમિત થઈ જાય પછી ભણે નરસૈયો એનું દર્શન થતા કુળ એક વર્તે તાર્યા રહે એકવાર સમકિત થઈ ગયું પછી શું ગમે ત્યાં જાય ને શમકીત આપી દો કે મન મારવું પડે મનને વશ કરવું એ સર્વોત્તમ છે કોપાલ દો કે છે એના વડે સગળી ઇન્દ્રિયો વશ કરી શકાય છે જીભને ક્યાંક ખાવું હોય ને આમ તો જળ છે મન કાબૂમાં આવે તો જીભ કંઈ ભજું માગવાનું નથી જીભને તો બળે છે એ છે ને માગે આમે જળ જ છે જળને કેમ ઉપયોગ જ છે એટલે મન કાબુમાં આવે તો ઇન્દ્રિયો કાબુમાં આવે અને ઇન્દ્રિયોને પકડીને રાખી મૂકે અને મન કાબૂમાં લે પછી જ કશાય કાબુમાં આવે મન મારવું પડે નહીં જ મળે તને લાળ પડે તો નહીં મળે આજ તો નહીં જ આપવું કાલે બે વાટકા ખીર પીશ કાલે સવાર બપોર સામે ત્રણ વાર ભજીયા ખાઈશ પણ આજે તો આપીશ જ નહીં તમને એટલે જે માગે ન આપીએ ને પછી એ ડાયવું થઈ જાય પ્રેક્ટિસ કરવી પડે મનને વશ કરવું એ સર્વોત્તમ છે સઘડી ઇન્દ્રિયો મન વડે જ વશ કરી શકાય છે મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે ઉત્તરાયણ સૂત્રની શાખ આપે છે ઉત્તરાધન સૂત્રમાં નબીરાજ મહર્ષિએ શકેન્દ્ર પ્રત્યે એમ કહ્યું કે દસ લાખ સુભટને જીતનાર કઈક પડ્યા છે રણ મેદાન પરંતુ સ્વઆત્માને જીતનારા બહુ દુર્લભ છે દસ લાખ સુભટને જીતનાર કરતાં આ પોતાનું મન જીતે એ વધારે શૂરવીર વધારે ઉત્તમ છે મન જ બંધ અને મોક્ષનું કારણ છે અમૃત બિંદુ ઉપનિષદનું વાક્ય છે મન એવ મનુષ્યાણમ કારણ બંધ મોક્ષ્યો બંધ અને મોક્ષનું કારણ મન જ છે મન જ લઈ જાય મન જ દેવલોકમાં લઈ જાય મન જ નરકે લઈ જાય એમ ને મન નખો જ કાઢે જ પોતાનું મન જ એને દુર્ગતિ લઈ જાય પોતાનું મન જ એને ઉર્ધોગતિ લઈ જાય કાબુમાં લાવે તો નહીં તો અર્ધોગતિ જ લઈ જશે મન જીતવાનો મુખ્ય માર્ગ એ છે કોપાલ રસ્તો બજે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જાવ એ આપવું જ નહીં આપણે મનથી દોરાવવું નહીં પણ આપણે મનને દોરવું મન પોતે જ છે એટલે પોતે પોતાનો નોકર થઈ ગયો છે તો તું શેઠ છો તું શેઠ જ રહેને ને તું નોકરનો નોકર સમજતા છો આપણે મનથી દોરાવવું નહીં આપણે એને દોરવું તોય ન માને તો એટલે જે સેલો રસ્તો કહેતા બધા ભોળાબાળા શાસ્ત્ર ન વાંચ્યો એવા હતા કે મનને કહેવાનું એને ચા પીવી છે માનું એને ફરવા જવું છે અને ગેલેરીમાં ઊભું રહેવું છે કે મનને કહેવાનું તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં આ હું બેઠો કેવી રીત જાય એને ગેલેરીમાં જોવું છે ઊભું રહીને એને ફોન જોવો છે યુટ્યુબ હું હાથ ઊંચો નહીં કરું હું ફોનને અડીશ નહીં કેવી રીત જોવે એ નજર ત્યાં જ છે આ પણ એને નિયમ લીધો છે કે અડધી કલાક સુધી તો હું જોઈશ જ નહીં અડધી કલાકમાં મેચ પૂરી થઈ જવાની છે ચૂંટણીના સમાચાર વયા જવાના છે અડધી કલાકમાં પછી ફરી વાર રાત્રે આઠ વાગે આવે ત્યાં સુધી ત્યારે તો પિંડ બંધારણું છે ને પછી જ્ઞાનીની આજ્ઞાથી નથી ભક્તિમાં બેઠો હશે ત્યારે ત્યારે જાઉં હોય તો જા તો હું ઊભો થવાનો નથી કબીર કહે છે મન જાય તો જાને દે મત જાને દે શરીર બિના ચલાય કામઠી ક્યાં લાગે કે તેર એ પણ જ ખેંચે જ નહીં તો બાણ કેવી રીત છૂટે બધું તૈયાર છે હાથમાં પ્રકડ્યું છે બાણ પણ જ ખેંચે જ નહીં કે બિના ચલાય કામથી ક્યાં લગેગા તીર્થ કુપોલ મન વશમાં છે વશમાં કે મારી નાખ્યું છે કે સ્થિર થઈ ગયું છે આત્મા ભલે દ્રવ્ય મનને કાબુમાં લાવે ને ભાવમન થઈ જાય એ જ આત્મા છે પોતે જ સજ આત્મા સ્વરૂપ ભાવમન એટલે આત્મા દ્રવ્ય મન આખું સંસાર ઉભો થાય પછી સિદ્ધાંતની ગાથા જે આત્માથી બેસી ભાવ કર્મની કલ્પના માટે ચેતન રૂપ જીવવીર્યની સ્ફૂરણા એ વિકલ્પ સંકલ્પ થયો ને તરત જ કાર્બન વર્ગણા પકડે આત્માનું વીર્ય અને દ્રવ્ય મન પ્યાદા છે જળ છે અને અનંત સંસાર પછી એ જોતી વખતે આંખ થઈ જાય ખાતી વખતે જીભ થઈ જાય સ્પર્શતી વખતે ચામડી સ્પર્શેન્દ્રિય થઈ જાય સૂંઘતી વખતે નાક થઈ જાય સાંભળતી વખતે કાન થઈ જાય અને અનંત કર્મની વર્ગણા વળગે પછી પ્રભુસિંહજી કહેતા મનને જ્યાં જ હોય ત્યાં જવા દો ઉઠવું જ નહીં ચા પીવી છે ઉઠવું જ નહીં લે હું આ બેઠો ત્રણ વાગે ઘંટ પડે બધું તો સાડા ત્રણ સુધી આપે પછી ચાર વાગે જાય થોડા આપે કે આપણે જમવાનું બંધ છે એક કલાક ખમી જાઓ આવું ત્રણ દિવસ કરે પછી ચોથા દિવસથી મન કાબુમાં આવી જાય ચા પીવાનો ટાઈમ થાય ને વ્યસન છોડવું છે ચા પીવી ન પીવી એની વાત નથી આ તો વ્યસન છોડવું કેવી રીતે એની વાત છે મને કોઈ છોડવી છે ચા ચાનો ટાઈમ થાય ને ત્યારે ગરમ ધગધગ પાણીમાં સાકર નાખવાની પીવાનું મનમાં કેવાનું હું ચા પીવું છું ચા પીવું છું ચા પીવું છું ત્રણ દિવસ કરે ને ચોથા દિવસે માથું દુખતું બંધ બનતી જાય એને મનાવવું પડે ચોથે દિવસે હવે પાણી એ નહીં મળે ને ચા એ નહીં મળે હવે આત્મસિધિ મળશે પણ ટેવાય છે વાંદરો ક્યાં ચા પીવે છે કેટલો સ્ફૂર્તિદાયક હોય છે ગમે ત્યારે કૂદકા જ મારતો હોય ચા પીવાથી ફ્રેશ થવાય સ્ફૂર્તિ આવે એવું હોય તો વાંદરા ક્યાં ચા પીવે છે બિલાડી ચા પીવે છે અંધારામાં કેટલી સ્ફૂર્તિ હોય બાર વાગે એકલી ફરતી હોય કબીર કહે છે મન જાય તો જાને દે મત જાને દે શરીર બિના ચલાય કામ થી ક્યાં લાગે તીર અર્જુન શ્રીકૃષ્ણને ફરિયાદ કરે છે મન કાબુમાં આવતું નથી ગીતાનો શ્લોક છે આ ચંચલિ મને કૃષ્ણ પરમાથી બલવત્ત દ્રઢમ તો બહુ બળવાન છે કે કાબુમાં કેમ લાવવું તથ્યમ દુષ્કર્મ પવન ને કાબુમાં કાબુ કરતા અઘરું છે આ કાબુમાં નું કેવાનું પકડવું કેવી રીતે કૃષ્ણ ઉપાય બનાવે છે પેલા કહે છે હે કૃષ્ણ અર્જુન આ ગુજરાતી ભાષા છે શ્લોક આ મન બહુ ચંચલ છે વિવર્કરું છે અઠેલું છે બળવાન છે આથી એને વશ કરવાનું વાયુને જે હું ઘણું દુષ્કર માનું છું પવનને પકડવો એટલું અઘરું છે એવું જ અઘરું આ મનને પકડવું છે તોફાની હવા અને મનને રોકવું એ બંને એક સમાન છે શ્રીકૃષ્ણ કહે છે વાત તો તારી બરોબર છે કેમ કે હજી મારું શરણને આશ્રય નથી લીધો એટલે તારી વાત બરોબર છે હજી માનતો નથી ને હથિયાર ઉપાડતો કે નહીં ઉપાડું મારા સગાવાલા છે રાગ કરે છે હજી ક્યાં માને છે આગ્ઞમાં નથી હું જીતીશ અને ફળ જોઈએ છે તો મને શું ખબર તારા કર્મ હશે તું જીતીશ તારું કામ શું છે પુરાક્રમ કરવાનો પુરુષાર્થ કરવાનો કર્મ એવો અધિકાર હશે મા શું કદાચ મને શું ખબર તું જીતીશ કે નહીં એટલે હજી શરણને આશ્રય નથી એટલે કહે છે કે તારી વાત તો બરાબર છે પણ કાબુમાં લેવાનો રસ્તો છે મારી આગળ કહે છે તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ છે ક્રિયાકાંડ કરે છે ને એને કરતાં યોગી આત્મા સાથે જોડાણ કરે એનો યોગ કહેવાય મન વચન અને જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે બહુ વાંચવા જ કરે બધું જાણી લીધું મન વિશે આત્મા ઉપર નિબંધ કે પીએડી થઈ જાય હું આત્મા છું હું આત્મા છું એનો પણ નિબંધ લખે જમવા જાય ત્યારે આત્મા શું થઈ જાય પછી ખાલી ચોપડો જ રહ્યો ને પોથીમાના રીંગણા કહેવાય પોથીમાં આવ્યું વાંચવા ભટજી વાંચન કરતા હતા ત્યારે શ્રોતાજનો રીંગણા બેંગન નહીં ખાને કા પોથીમાં લખેલું વાંચતા જાય છે રીંગણા ખાવાનું નહીં એક ભક્ત આવેલો કે મારે આ વખતે કંઈક ધરવું છે પહેલો પગાર છે એટલે પંડિતજીને વ્યાખ્યાન તો પૂરું થયું બધી ગર્દીમાં શરમત હતો કે હું એટલો કાંઈ પૈસાવાળો નથી પણ પહેલાં પગાર મારે થોડુંક આપું બધા જોઈ જાય તો એમ લાગે ને કે બધા તો મોટી મોટી ભેટ ધરતા હોય ચાંદીને સોનાની કે નાની એવી ભેટ લઈ આવ્યો તો ધોત્યું કે હું પાછળ જ જાઉં પાછળ જ ઘર હતું આશ્રમમાં પંડિતજી તો ત્યાં જ રહેતા હોય ને આશ્રમના અધિષ્ઠાતા તો નાનું ઘર ઝોપડું છોડીને માલ કર્યો હોય ને એટલે ત્યાં જ રહેતા હોય જાય છે પંડિત જમવા બેસી ગયા છે તરત જ ભૂખ્યા ત્યાં હતા એક કલાક દોઢ કલાક બોલ્યા હતા એટલે હું ભેટ આપવા આવ્યો છું આટેક મૂકી દે જોવે છે ભાણામાં તો રીંગણા હતા પંડિતજીને કહે છે તમે હમણાં તો કીધું કે પેરે સોતા જેનો રીંગણા નહીં ખાવાના તો કે રીંગણા નહીં ખાવાના કે થાળી હોય તો ખવાય કે આ પોથીમાના રીંગણા છે આ તો કેવી રીતે કાબૂમાં આવે એટલે જ્ઞાનીઓ કરતા યોગી શ્રેષ્ઠ છે શ્રીકૃષ્ણ અર્જુન કહે તે ત્યાં વાંચેલું છે ખાલી લાયબ્રેરીમાં જઈને યોગી જ્ઞાની કરતા શ્રેષ્ઠ છે ક્યારે બને યોગી જોડાણ ક્યારે થાય શરણને આશ્રય લે જ્ઞાનીનો તો એટલે શ્રીકૃષ્ણ અર્જુન તું મારો આશરો લે પહેલા તું મને માની લે પહેલા તો ઘણા દેવદેવીને માને છે તો પરશુરામને ગણપતિને ભવાનીને ગાયત્રીને એ બધા મૂર્ખ છે કે મને માન છે સહજ આત્મ તો જ સુખી છે કે એ તે કરે છે ને એવું બધું એનું ફળ તો હું જ આપવાનો છે કે વિભાવમાં જાય કર્મ બંધાય તો કે ફળ તો મારા આત્મા જ ભોગવવાનો જ ને ફળ તો હું જ આપું છું કે આ મૂર્ખ છે મને નથી બતા કે બધા નમસ્કારનું શું થશે તો કે સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતી એમ સર્વદેવમ નમસ્કારમ રાજપતિ ગોપાલદેવને માને તો જ કામ થાય તને બધું મળશે વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું પૂર્ણ ઢગલા છે વ્યવહાર સુખી થાય પણ એને માટે આવો નથી દેરાસરમાં આત્મા માટે જ આવવાનું છે વ્યવહારિક ફળ મળશે જ તમને પણ આ વ્યવહારિક ફળ લેવા જ જાય છે એટલે કાંઈ નથી મળતું એને જેને બધું જોતું છે ને એને કાંઈ નહીં મળે જેને કાંઈ નથી જોતું એને બધું મળશે આપણે બધું જોતું છે એટલે ખાલી જઈએ કોઈ પ્રાર્થનામાં દેરાસરમાં જઈને કે પાલતાણા જઈને કે સમજાય એમ કે એ ભગવાન મારે કાંઈ જોતું નથી હું કાંઈ લેવા નથી આવું એમ કે એને બધું મળે એ ઘરે જાય ને તે જોઈએ ઢગલો પડ્યો સોના મારણો પણ એ હિંમત ચાલે આટલો ખર્ચો કર્યો હોય માનતા માની હોય ને એ આદિનાથ દરબાર દાદાના દરબાર કે એ આદિનાથ ભગવાન મારે કાંઈ જોતું નથી તારી આગળ એમ કે એ માનતા જ માનવા ગયો હોય તો ત્યાં છત્ર લઈને ડુપ્લિકેટ ચાંદીનું એ સસ્તીવાળી આપો એટલે પચાસ ટકાવાળી આપે તપસ્વી કરતા યોગી શ્રેષ્ઠ છે જ્ઞાનીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે કર્મ કરનારા કર્મી કરતાં પણ યોગી શ્રેષ્ઠ છે બોલો ક્રિયા કર્યા કરે છે આ જ્ઞાનીની સાચી શ્રદ્ધાથી આશ્રયને શરણ લે છે બોલો ક્રિયા કરે ને એનું મન કાબૂમાં આવે એ પારણું જોજો તમે એનું ચાલ ખબર પડે આઠ અપાસ હોય ને માસ્કમણ કર્યું હોય ને પારણામાં પછી બધી ઇન્દ્રિયો સતેજ થઈ જાય પછી પણ દાખલ કરવા પડે છે હોસ્પિટલમાં પછી એટલું ઠંડુ ને ગળ્યું પીધું હોય ને પછી અને ઇન્દ્રિયો કાબુમાં આવી ગઈ હોય ઇન્દ્રિયો સુકાઈ હોય મન સુકાઈ ગયું હોય એનો વિડીયો જોજો નવમાં દિવસે પાણન દિવસે એકત્રીસ માં દિવસે માં ઘરચોળા ને હીરા મેંદી ને આ બધું હોય જ છે ને ખબર ન પડે કે આ પાણું છે કે લગ્ન કરવા જાય કે શું છે મન કાબુમાં નથી આવ્યું ને માસ્કમણ કર્યું એટલે કે છે આ શ્રીકૃષ્ણ કે છે આ તો ક્યાં ધીરેસરની વાત છે માસ્કમણની એણે એ જ કહ્યું છે કે ઉપવાસને દિવસે કેળના પાન ઉપર નહીં તોલસેના પાન ઉપર પ્રસાદ રાખીને જમવાનો પછી ઘણા પૂછે એ લોકો તો કેળના પાન ઉપર રાખે છે તો જૈન લોકો શું કરે છે અભખાય જ છે ને પારણામાં આખું વરસ ઉકળેલું પાણી પીધું વર્ષે તપમાં અને પારણામાં બરફમાં નાખેલો કેરીનો રસ કે શ્રીખંડ કે બાસુંદી હોય જ કે નહીં આઈસ્ક્રીમ હોય જ કે નહીં સાંજેના ગીત ગાવાય ને બધા ના ના કાજુ કતરીને આઈસ્ક્રીમ આપે જ કે નહીં તો આખું વર્ષ ઉકળેલું પણ પીધું વેચી નાખીને તપશ્ચર્યા તપશ્ચર્યા કેમ ફળતી નથી એ તપશ્ચર્યા કરતો જ નથી ક્રિયાકાંડ કરે છે એટલે હલકું પૂંડ પણ છે દુર્બલ દેહને માસ ઉપવાથી જો છે માયાસંગ્રે તો એ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ્રે પહેલું આચરણ સૂત્ર ને બીજું સુવિગઢ સૂત્રમાં લખેલું છે માંસખમણને પણ માંસખમણ કરશે માયાનો રંગ રહી ગયો પાંચ ઇન્દ્રિયો તૃષ્ણા નિયણું અનંત જન્મ મરણ એટલે મન કાબુમાં લાવવું પડે યોગી યોગીબંધ અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ કર્મક્રાંડ નહીં ખાલી પુસ્તક જ્ઞાને નહીં બંધ સમર્પણ સાથે યોગનું આચરણ કર આગળ કહે છે યોગી શ્રેષ્ઠ છે અંતરાત્માથી લાગી ગયો છે જે યોગી કરતાં શ્રેષ્ઠ છે કે મન જેણે મારી નાખ્યું એ પોતે જ ભગવાન થઈ ગયો અને ભગવાનની શું જરૂર છે પોતે જ ભગવાન છે હવે લેવા દેવાની કડાકોટી છૂટા જ્યાં આ બધું ગીતામાં આ જ લખ્યું છે જે કોપળ તો બોલ્યા છે કે આ યોગી જ શ્રેષ્ઠ છે જ્ઞાની કરતા ને કર્મકાંડ કરવા કરતાં આગળ કહે છે એની કરતાં એક વધારે શ્રેષ્ઠ છે કે આશરણ અને શરણ થઈ ગયું પછી અંતરાત્મમાં લાગી ગયું અને મન મારી નાખ્યું ગઈરાત્મામાંથી અંતરાત્મા થઈને પરમાત્માનું ધ્યાન કરીને પરમાત્મા જ થઈ ગયો આનંદી મહારૂજનું સ્તવન છે આ તો રાતમ તજી અંતરાત્મા રૂપ થઈ પરમાત્મા જાત સુજ્ઞાની અંતરાત્માથી લાગી ગયો છે એનાથી પણ શ્રેષ્ઠ છે આ અંગે સુડતાલીસમાં શ્લોકમાં કહે છે આ અધ્યાયમાં કે સંપૂર્ણ નિષ્કામ કર્મયોગીમાં પણ જે મને શ્રદ્ધાપૂર્વક અંતકરણથી એટલે આત્માને માને છે જે સમ્યક શ્રદ્ધા થઈને એમ જાણે સદ્ગુરુ સદગુરુ ઉપદેશથી એનું નામ કયું જ્ઞાન ખાસ સમ્યક જ્ઞાન થયું એની પ્રતીતિ આવી આ સમ્યક શ્રદ્ધા થઈ એવો સ્થિર સ્વભાવ ઉપજ્યો આ સમ્યક ચારિત્ર થઈ ગયું એ લેંગો પહેર્યો હોય ધોત્યું પહેર્યું હોય કે બઘવું ધોત્યું હોય કે નગ્ન હોય શું ફરક પડે આ સમ્યક ચારિત્ર થઈ ગયું એમ એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે નામ ચારિત્ર અણલિંગ એને લિંગ છે જ નહીં શ્વેતંબર દિગંબર સ્ત્રી પુરુષ કાંઈ અંતરચિંતનથી નિરંતર મને ભજે તે યોગીને મેં પરમ શ્રેષ્ઠ યોગી તરીકે માન્યો છે અને આ યોગી મને પરમાત્મામાં કંઈ ફરક નથી કે હું એ જ છું મારું આ જ રૂપ છે આ વ્યાકુળતા થાય ને એમાં એમ છે ને ઘણા પૂછે સંભવામી યોગે યોગે એટલે ફરીવાર અવતાર લે ફરીવાર અવતાર નહીં આવી વ્યાકુળતા થાય બ્રહ્મી વેદના આત્મા 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 એટલે આત્મા સજ આત્મા સ્વરૂપ પ્રગટે એટલે જન્મ્યા શ્રી કૃષ્ણ અવતાર લીધો એમ નથી સંભવ એમ યુગે યુગે એ સત્પુરુષ ગીતા સમજાવે તો ને કુપાલ ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરી દે મોક્ષ આપે એવો પદાર્થ બસો એકના છેવાડે લખ્યું છે વર્તે સદગુરુલક્ષ તો તેને ભાખ્યું આપને સમજાવે છે કોણ આગમ એ આગમ મહાવીરને માનતો જ નથી એ શું સમજાવવાનો તમને મન ગયું મન સાધ્યું તેણે સગડું સાધ્યું કુપાલદેવ કહે છે પછી એકવાર કહે છે કે જણાવવા હોય તો લખજો એટલે કહે જણાવ્યા જેવું તો મન છે તો મન વિશે કયો કે છે ગોપાલદેવ સત્સવરૂપ ભણી મન અખંડ સ્થિર થઈ ગયું છે બસો ને એસીમાં કહે છે નાગ જેમ મોરલી તરફ એમ અમારું મન આત્મા તરફ સ્થિર થઈ ગયું છે આ સમાચાર આપે હમણાં કેમ છે વરસાદ પાણી આપણે પૂછીએ ને સૌભાગભાઈ પૂછે છે હમણાં કેમ છે મન તો મન સ્થિર થઈ ગયું છે જણાવ્યા જેવું તો મન છે કે જે આત્મા તરફ સ્થિર થઈ ગયું છે ગોપાલ વિચાર કરતા કે શું મને જવાબ આપે છે જગતને વશ કર્યું પરમ પરમગોપાલ લખે છે હવે આઠસો પચાસ નો પત્ર મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃત પણ આ શરીરને જોઈ જ રહે ભય પામીને નાસી ના જાય સ્થિર હશે મન વચન કાય ન આ તો પ્રાર્થના કરતો હોય કે આત્મસિદ્ધિ કરતો હોય ભક્ત ડાબો પગ જમણો પગ હલાવ્યા કરે અવાજ બહાર જોયા કરે વચમાં વચમાં ઘંટે જોયા કરે કહેલો વગાડવા આવે પણ વગાડવા ક્યાંથી આવે હજી તો અડધી કલાકની વાર છે જોયા કરે ઘડિયાળ જોયા કરે ખંજોળ્યા કરે સૂંઘ્યા કરે કાનમાં આંગળી નાખે બધા દોષ છે સામાયિકના કેટલો બધો દોષ છે પછી આગાર હોય ને બધા આગાર વાપરે એ છીક ખાવાની ઉધરસ ખાવાની તો છૂટ છે ને ડોળા ફરે તો છૂટ છે ને શ્વાસ લેવાની છૂટ છે ને હેટકી આવે છીક આવે ઉધરસ આવે બધા આગાર કે ભરપૂર વાપરે આગાર કે બધા સ્થિર કેવી રીતે થાય શરીર જ સ્થિર નથી તો મન કેવી રીતે સ્થિર થાય એટલે પ્રાર્થનામાં બેસે ને ત્યારે પહેલાં ડોલતું આસન હોય ને એટલે ખુરશીનો એક પગ તૂટી ગયો હોય કે એક બૂછ ન હોય હલતું હોય ને એવી ખુરશી નહીં પસંદ કરવાની આપણી બાજુમાં કોઈ એવો બેઠો હોય પગ હલાવ્યા કરતો હોય એટલે આપણું ધ્યાન જાય ને ત્યાં એટલે એને નહીં કહેવાનું પછી ત્યારે માને નહીં તો એટલે આપણે બીજી ખુરશી પસંદ કરવાની ઘણા ટ્યુબલાઇટ થાય કે અવા આવે ને તો જોયા કરે ચાલુ વાંચે ને હોય એવી રીતે કે હું જ કોન્ટ્રાક્ટ લેલો આ રિપેર કરવાનું સુખાસન જોઈએ પહેલાં પ્રાથમિક ભૂમિકામાં સાધકને સુખાસન જોઈએ એ શાંતિથી બેસી શકાય એવું આસન હલ્યા કરે ઘણી દરવાજા બારી પાસે બેઠો એટલે બારી ખોલે બંધ કરે એવું બધું કરે ઊભો થઈને કડીએ બંધ કરે એટલે બહુ સેવા કરે મંદિરમાં આવી ત્યારે સેવા કરો ને બહુ ઈચ્છા થાય પછી કોઈ બેઠો હોય ને વચમાં કે પાછળ કોઈ નવો આવે ને એને વચનામતી આપી દે મારે મોક્ષ નથી જો તું બોયું જાય આત્મસદ્ધિ ચાલજો તો આત્મસિદ્ધિ આપી દે ને અરે એને કર્યું હતું એ ટાઈમ સર આવશે તોય પાછળથી આવ્યો આમ સમજો એ પતન મેળે લઈ લેશે ત્યારે દયાભાવ બહુ આવી જાય રસ્તે મળતો સામાયું ન જોતો હોય પણ અહીંયા ચાલુ વચનામૂત આપી દે આત્મસિદ્ધિ આપી દે બહુ એવું કરે એને એમ ત્યાં ધર્મનો ભાગ છે કોઈ પણ મંદિરમાં ને કોઈ પણ આશ્રમમાં જોજો બીજાનું ભલું કરવા જેવું દોડે છે મંદિરમાં પોતાના આત્માની શી ગતિ થશે એને ખબર નથી જ્ઞાની ક્યાંક કહેતા હોય બોધ કોક ક્ષણે સમકિત થવાનું હોય એને ત્યારે એટલો ઉદાર થઈ જાય એ સત્તર માણસો રાખ્યા જ છે તારા સામાટ પીરોસવું છે એ તને છે મેનેજર કે આજે માણસો નથી આવ્યા ત્રણ તું પીરોસ ત્યારે પીરોસવાનું પણ લાભ લઈ લેવો છે એમ લાભ મળતા હશે એમ લાભ મળે તું બેસી જમીન પ્રાર્થના કરવા પણ પાછો તારી આગળ બહુ ટાઈમ હોય તો થાક્યો ન હતો ઘણા પોતે ચાનું નું હોય કે હું ચા નહીં પીવું તો બધાને ચા પીરશે પાછા અરે તારે પચકાણ તું શા માટે પીરતો છો બાર મહિનાના અથાણા પચકાણો એ પીરશે અભગ શ્રીખંડો એ પીરશે અરે તું સામે માટે અડો જ માંસાહાર એમાં ટેલો છે એનિમલનો બાર તો ઠીક હે મંદિરમાં બી તારે માંસાહાર ખવડાવો જ બધાને તો લાવ્યા છે એ લાવ્યા એ જાણે તું તારે શું છે તું પોલીસ છો એક હું આપઘાત કરું એને અરે આપઘાત કરીશ એને જે કરવું હોય કર તને પૂછ્યું છે તને પૂછે ત્યારે કે નહીં કહે છે તું પોતે ઉકાળેલું પણ છે ઓલોનું ઠંડુ પાણી બધાને આપે પાણી 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 અરે ઋષનાથ ભગવાનને અઠવાનું પુત્રો કે છે રાદ લેવા ગયા કૃષ્ણ ભગવાન ખમો દેશના પતિ પછી દેશના પતિને એવી આપ્યા તો પૂર્ણ પુરુષ હતા ઋષભ

મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાય કે કોઈ મૃદ્ધ મૃગ તેના માથામાં ખુદલી આવતી હોય તો આ શરીરને જળ પદાર્થ જાણી માથાની ખુદલી મટાડવા માથું આ શરીર સાથે ઘસે એ વૃદ્ધ પાછું ડરપોક એકદમ નબળું બધા ડરપોકો જોઈએ મૃગ એમાં પાછું વૃદ્ધ મૃગ આ વાક્યો મૂળ દોલતરામજીના છ ઢાળા છે આમ દિગંબરી ગ્રંથ છે નાનો એવો છ ઢાળ છે એમાં છઠ્ઠી ઢાળનો આ ચોથો શ્લોક છે પરમ દેવ સવંત ઓગણીસો ચોપનમાં વસો આવેલો ને ચરોતેરમાં ત્યારે આ જ ગાથા બોલ્યા કરે એમ જેઠાલાલ ભાવસારે પરિચય નોંધમાં લખેલો છે કે મને આખી ગાથા યાદ નથી પણ આવું ક્યાંક કહેતા હતા કે મૃગ આવે ને શાંતિ જેઠાલાલ ભાવસાર સવન ચોપન વસોમાં પછી શાસ્ત્રમાં આ કઈ દશા છે એની મન નથી એટલે મૂળ ગાથા આ છે સમ્યક પ્રકાર નિરોધ મન વચન કાય આત્મ ધ્યાવતે મન વચન કાયાને સમ્યક પ્રકારે નિરોધ થાય હઠ યોગી નથી ક્ષમતાભાવથી લાંગણ નથી કરતા ગુસ્સાથી નથી કરતા આર્તધ્યાનથી નહીં સ્મશાનનો વૈરગ નથી શાંતિથી કે આ જ કરવા જેવું છે એટલે મન વચન સમ્યક પ્રકારનો નિરોધ મન વચન કાય આત્મ ધ્યાવતે આત્માનું ધ્યાવન કરે છે તીન સુથિર મુદ્રા દેખી કઈ તીન મન વચન કાયાના યોગ શાંત તીન સુથિર

એને રાગ દ્વેષ થતા નથી તિનમેન રાગ વિરોધ પંચેન્દ્રિય જયન પદ પાવને આ મૂળ આ શ્લોક છે એનું કુપજો રટણ કરે છે એટલે આને શું થયું મન વચન કાયા શાંત થઈ ગયા પાંચે ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ તો વધ્યું શું આત્મા સહજ આત્મ સ્વરૂપ વધ્યું એટલે લખ્યું લેખિતન સહજ આત્મ સ્વરૂપ સાતસો ઓગણીસમાં માં છસો ત્રેપનમાં શ્રી સહજ આત્મ સ્વરૂપ લેખિતન સાતસો ઓગણીસમાં લખ્યું સેકન્ડ લાસ્ટ પત્ર સૌભાગભાઈને શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો ઇન્દ્રિયો તો કે પાંચ ઇન્દ્રિયો શૂન્ય છે બસો પંચાવન માટે તો મન તો કે મન મરી ગયું છે કેવું મરી ગયું છે કે હરણું પથરો સમજીને ખુદલી ખુજાળે છે માથું એનું એ વૃદ્ધ મુખ પછી હલત નથી ખંજોળે તો એવા સ્થિર થઈ ગયા છે આત્મામાં જ છે તો આપણે તો કલ્પના જ કરવાની રહીને મન વચન કાય આત્મ ધ્યાવતે તિન સુધીર મુદ્રા દેખી મૃગણ ઉપલ ખાજ ખોજાવતે રસરૂપ ગન તથા ફરસરૂ શબ્દ શુભ અસુહાવને તિનમેન રાગ વિરોધ પંચેન્દ્રી જયન પદ પાવને પાંચે ઇન્દ્રિયોનો જય કર્યો છે શૂન્ય એટલે સ્પર્શે પ્રતિભાસ નહીં એ હાથ કાંટા ઉપર છે મખમલ ઉપર છે કે સ્ત્રીના ખભે છે એને પ્રતિભાસ કંઈ ન થાય સરસ અને મનને નહીં પ્રસન્ન ભાવ જો જીભ ઉપર પતાશું મૂકે કે કારેલું મૂકે જાણે બધું આપણે એક વાટકો ખાઈ લઈએ ને પેટ ભરાય પછી ખબર પડે કે આજે સાકર ઓછી છે એને પહેલેથી જ ખબર પડે પ્રતિભાસ કાંઈ નહીં વર્ધમાન સંકિત થઈ તાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ એટલે એને કહ્યું અમારા મને વિતરાકમાં ભેદ ગણતો પછી શું છે તમારે હવે કેવળ નીત સ્વભાવનું અખંડ વર્તે છે જ્ઞાન એ શું છે કહીએ કેવળ જ્ઞાન તે દેહ જતા નિર્વાણ એકસો તેર મી ગાથા છે આત્મસુદ્ધિ આ કેવળી હોય એટલે જૈન શાસ્ત્રની દ્રષ્ટિએ પણ કુપોધોને માપવા બેસીએ ને તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા સાબિત થાય કે કેવળીના લક્ષણ છે આ આ ગાથા છે વર્ધમાં જેને સંકેત વધતું જાય પછી પહેલાં વ્યવહાર સંકેત પછી તો ઉપ ક્ષાયિક થઈ ગયું હોય આ વર્ધમાન સંકેત ટાળે મિથ્યા આભાસ એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાકતા છે એને મિથ્યા આભાસ વયો જાય સ્પર્શે પ્રતિભાસ કાંઈ નહીં એટલે વર્ધમાન સમકેત ટાળે મિથ્યા આભાસ એ જમવા બેઠા બાસુંદી મૂકો કે થાટા દહીની કઢી મૂકો મિથિ આભાસ નથી ઉદય થાય ચારિત્ર નો વિતરાક પદ વાસ સમિત્ર વિતરાક પદ નો વાસ છે તો હવે વધ્યું પાંચ ઇન્દ્રિયો શૂન્ય છે મન શૂન્ય છે તો આત્મા વધ્યું ને જીવ એ તો કંઈ જવાનો જ નથી ક્યાંય ઉપયોગ એનું લક્ષણ છે વિલક્ષણ છે સતત એનું ભાન છે ને કેવળ નિઃ સભાવનું અખંડ વર્તે જ્ઞાન કેવળ આ તો કેવળનું લક્ષણ છે કહીએ કેવળ જ્ઞાન તે દેહ છે તો વાણ એટલે શરીર નિર્વાણ એટલે નિશ્ચય શરીર સાથે નિર્વાણ મોક્ષ છે એનો પરમાત્મા આ મૂર્તિમાન આ સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર નામ જોગી વાત એમને લખ્યું કાંઈ બધું અનુભવ્યું પછી જ લખ્યું છે એને ભાવલિંગી મુનિ આ શ્લોકનો અર્થ છે હવે દોલતરામજીના છ ઢાળામાં દિગંબરી ગ્રંથમાં ભાવલિંગી મુનિ જ્યારે ઉગ્ર પુરુષાર્થ વડે શુદ્ધ ઉપયોગ રૂપે હવે શુભ અશુભે નહીં શુભ ક્યાંય કે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ કાતી શુભ શું જોઈએ છે કે જોતું જ નથી તો આખું જગત સોનોનું થાય તો ઘાસ બરાબર તૃણ બરાબર છે તો કે દેવ તો જોતું નથી ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાબ કાતી કે તો તીર્થંકર તો થવું છે ને તો કે તીર્થંકર નથી થવું એ કયો શુભ નો બંધ પડે તામસિક ગુણ તો છે જ નહીં રાસિક એ તો ઝવેરી હતા કે ભોગવવું જ નથી સાત્વિક ગુણ કે ઈચ્છા રહીત ઈચ્છા સહિત કાંઈ નથી સ્વરૂપમાં ઠરી ગયા છે ત્રિગુણ રહીત થઈ ગયા છે શુદ્ધ આત્મા ત્રિગુણ છે એવા સદગુરુ તમ નમામી દેવવંદન એટલે ભેદી શ્લોકો છે બધા મૂળ પૂતગલ ગીતાના છે સ્કંદ પુરાણના વ્યાસની રત્ના છે આ શુદ્ધ આત્માની કે ગુરુજી સજાત્મ સ્વરૂપ આત્મજ્ઞાની સજાત્મ સ્વરૂપી ગુરુ કેવા હોય ભગવાન જેવા હોય બલકે ભગવાનથી વિશે જ ભગવાન ઓળખાય એવા નથી ઓળખાય એવા ભગવાન છે છે ભગવાન એનું નામ જ અલખ અગોચર નિરંજન નિરાકાર એ ઓળખો કેવી રીતે ચામડાની કે ભાવલિંગી મુનિ જયારે ઉગ્ર વડે શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમી નિર્વિકલ્પ સ્વરૂપમાં ગુપ્ત થાય છે ઠરી જાય તે નિશ્ચય ગુપ્તિ છે તે વખતે મન વચન કાય ક્રિયા આત્મા આત્મામાં રોકાઈ જાય વિકલ્પ છે જ નહીં કાંઈ તો દ્રવ્ય મન બનતું જ નથી તો મન નથી તો ઇન્દ્રિયોને કંઈ જોતું જ નથી ઇન્દ્રિયો તો ગોખલા છે એટલે મન વચન કાયાની ક્રિયા સ્વયં જ રોકાઈ જાય છે તેમની શાંત અને અચળ મુદ્રા જોઈને તેમના શરીરને પથ્થર સમજીને મૃગણ ઉપલ ખાજ ખોજા છે ઉપલ એટલે પથ્થરો મૃગના ટોળા પશુઓ ખુજલી ખંજવાળે છે છતાં તે મુનિઓ પોતાના ધ્યાનમાં મગ્ન છે એક ગાથાનો નો તો જાપ કરે છે ભાવસરે લખ્યું છે ક્યાંક બોલતા હતા કે મને બહુ ખબર નથી પણ ક્યાંક શાસ્ત્રની ગાથા હતી કે પણ આ તો આખો પત્ર લખ્યો પછી આ એક ગાથાનો અર્થ છે આ ગદ્યમાં કુ તો શું અજાણ્યું હોય દોલતરામજી મળ્યા હોય પહેલા આપણને શું ખબર મહાવીરને મળેલા તો હવે બેન ન મળ્યા હોય તો ચાલે પણ મુનિઓને ત્રણ ગુપ્તિ મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિય પર વિજય થાય ત્યારે તેને શું થાય તે અંગે બોધ છે એટલે પાંચ ઇન્દ્રિયો શૂન્ય કરી નાખે આપણે તો અનુભવ જ નથી આપણી પાંચ ઇન્દ્રિયો કરે શૂન્ય થયે જ નથી મન કાબુમાં આવી જાય ત્યારે શું થાય મુનિને એ આ દશા છે પછી એટલા સ્થિર થઈ ગયા હોય કે એને કંઈ મતલબ જ ન હોય દુનિયા સાથે છે દેહમાં પણ દેહ સાથે જ મતલબ નથી કઈ અમે દેહધારી છે કે કેમ તે સમય ત્યારે માંડ જાણીએ છીએ એ પતિ ગઈને વાત એટલે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત છે દેહમાં નારિયેલનો ગોટો નારિયેલની અંદર છે પણ નારિયેલથી છૂટો છે પાછો ખખડે છે અંદર સિંહ છે પાંજરામાં પણ પાંજરું ખુલ્લું છે ક્યારે નીકળી જશે આવી સ્પૂર્ણ મટી દેહ પાત્ર જો છગનનાનજીને કહે છે વઢવણો કબોલ દેવું સોનોનું પિંજરું દરવાજો ખુલી ગયો છે સિંહ ગમે ત્યારે ભાગી નીકળશે કે તું ક્યાં જાય જ કે તો કે શાંતિનંદ ભગવાનની પૂજા કરવા માટે તો કે એને કાનમાં કહે કહેજે મારા પરમગપોલ અહીંયા તમારી બાજુમાં આવે જ કે શું ક્યારે ચૈત્રવદ પાચમ સવન સત્તાવન સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે મેં બિરાજીયા મહાશાંતિ આનંદ ધામે કે શાંતિનંદ ભગવાનને કહે છે એટલે સૌ નાના હતા ત્યારે લખ્યું છે કુપોલ દબર થોડા વખતમાં ત્યાં જવાનું છે બુકિંગ કરી લે ને મનની ત્રણ ગુપ્તિ અને પાંચ ઇન્દ્રિયો પર વિજય થાય ત્યારે શું થાય તે અંગે આ શ્લોકમાં જણાવે છે કે ભાવલિંગી મુનિ નહીં કર્મગ્રંથ એમ લખ્યું છે કેવળ વન કોને થાય તો એમ લખું છે ભાવ મુનિ નહીં એમ નહીં લખું કે દિગમ્બરને છે સ્વેતંબરી ગ્રંથ ભાવ મુનિ ને કેવળ થાય આઠસો વર્ષ જૂનો ગ્રંથ છે દેવસેન સૂરી નો કુપાલ નથી લખ્યો ભાવલિંગી મુનિને ત્રણ ગુપ્તિ છે આ સ્વવશ યોગી નું વર્ણન છે નિયમસાર ગાથા એકસો છોતાલીસ આ તો કુન કુન આચાર્ય મહારાજ સિદ્ધાંત નો નિશ્ચય નો ગ્રંથ દિગંબર ગ્રંથ પર ભાવ છોડી આત્મને ધ્યાવે વિશુદ્ધ સ્વભાવને છે આત્મવસ્તે સાધુ આવશ્યક કર્મ છે તે એકસો છતાલીસ શ્લોક છે એની ટિપ્પણી છે એટલે અર્થ ટીકા કહેવાય ટીકા એટલે નિંદા નહીં એનો અર્થ કે ખરેખર આ સાક્ષાત સ્વવશ પરમ જીનેશ્વર યોગીશ્વરનું વર્ણન છે આજે આઠસો પચાસમાં કુપોદ લખ્યું છે ને આ પરમ જીનેશ્વર નું વર્ણન છે એમ નિયમસર ગ્રંથની ટિપ્પણીમાં લખેલું છે કે જીનેશ્વર ભગવાન સદેહ જીવતા હોય એનું વર્ણન છે આ એ કોણ શ્રીમદ રાજચંદ્ર એટલે લખ્યું ઓમ શ્રી મહાવીર લેખિત એમને એમ નથી લખ્યું કંઈ આ નિયમસરની ટિપ્પણીમાં છે બસો બાવન ને નો શ્લોક છે અહીં ખરેખર સાક્ષાત સ્વવશ પરમ જીનેશ્વર યોગીનું સ્વરૂપ કયું છે આ મહા આનંદ મહા કોલથી વિરુદ્ધ છે એટલો આનંદ થઈ ગયો છે હવે સંકલ્પ વિકલ્પ કઈ છે જ નહીં અને આગળ લખે છે આ ટિપ્પણીમાં કે સર્વજ્ઞ વિતરાગમાં અને સિમંદર સ્વામીમાં અને આવા સો વર્ષ યોગીમાં આ નિયમસરમાં લખેલું છે એના ટિપ્પણીમાં શ્લોક એકસો છેતાલીસમાં શ્લોક નહીં ફરીવાર કહું છું નિયમસરના એકસો છોતાલીસ શ્લોકના અર્થ નહીં ટિપ્પણીમાં બસો બાવનને ત્રેપન શ્લોકમાં લખેલું છે કે સર્વજ્ઞ વિતરાગમાં એટલે સિમંદર સામીને બે કરોડ કેવળીમાં અને આવા સો વર્ષ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી પણ અરે રે આપણે જળ છીએ કે તેમના ભેદ માનીએ છીએ મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં કુપા તો વાંચવું જોઈએ ને એટલે કહે છે કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં ખંભાતના નગીનભાઈને અને જવેર લલ્લુને કહે છે ફરી મળીએ કે ન મળીએ સામાગમ થાય કે ન થાય અમારા મને મહાવીર દેવમાં કંઈ ફરક નથી ફરક છે આ પેરેન્ટનો તમે મેં આ શ્લોક વાંચ્યો તો કોપલનું નહીં વાંચ્યો હોય એમને એમ નથી કહ્યું કે અમારા મને વિચારમાં ભેદ ગણ છે નહીં અરે રે આપણે જડ છીએ કોણ આપણે બધા જે કોપલોને ઓળખતા નથી અને તો વાત જ નથી કાંઈ આ તો એમ કે છે કે મેં શ્રીમંત રાજચંદ્રની માનીએ છીએ એ જડ થઈ ગયા છે બધા પાકિસ્તાનના ઇમરાન ખાનને કે સંબંધ જ છે શ્રીમંત રાજચંદ્ર સાથે ગોવાના જ્હોન ભાઈ કરે કીધું કે મને આત્મસિદ્ધિ આપો વિષ દો આપો આ તો જે માને છે કે હું માનું છું એ જડ થઈ ગયો છે અવ્યક્ત અશ્રદ્ધા છે આપણી એટલે કોઈપજની આ દશા જોઈએ ને તો અવ્યક્ત અશ્રદ્ધા દૂર થઈ જાય આપણી અશ્રદ્ધા વ્યક્ત નથી અવ્યક્ત છે અરે આપણે જળ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ મુનિ અમારા મને વિત્રામાં ભેદ ગણશો નહીં સવન છપ્પન વૈશાખ સુ છઠ અમદાવાદ ભીમનાથની જગ્યામાં તારીખ વાર સ્થળ અને વ્યક્તિના નામ સાથે બનેલા પ્રસંગો છે તો એને વિશ્વાસ જ નથી આવતો તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી છે ત્રણસો ઓગણત્રીસમાં પત્રમાં અમે ઠરી ગયા છીએ નવસો એકાવનમાં દેહ છોડવાનો છે મહિનામાં તો અવયવ સ્થિરતા છે કે અમારી અવયવ સ્થિરતા એટલે શું અર્થ કરીએ આત્મસિદ્ધિના આધારે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ નહીં ભોગતા તો તેનો એ જ ધર્મનો મર્મ દેહાધ્યાસ વયો જાય એટલે પાંચ દિંદરી છઠ્ઠું મન નહીં બધું એટલે અમે દેહધારી છીએ જ નહીં યાદ જ નથી આવતું એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ નહીં ભોગતા તો તેનો એ જ ધર્મનો મર્મ એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવયભાત સ્વરૂપ એ કહે છે અવયભાત સ્થિરતા છે અમારે એટલે મોક્ષ એટલે શું અવયબાત સ્થિરતા એ કે છે અત્ર અવ્યબાત સ્થિરતા છે અમારે નવસો એકાવનમાં લખ્યું એટલે પોતાનું વર્ણન છે ને આખું મોક્ષનું આખું વિતરાગનું આખું કેવડીનું વર્ણન છે ખૂપ સ્થિરતા છે આ દશા સિદ્ધ ભગવાન સમાન છે વિસરસા પરિણામ પાંચસો ચારમાં કે અત્યારે વિસ્તૃષા પરિણામમાં ખલેલ પહોંચશે એટલે અમે રેવા શંકરને કહેતા નથી કે અમે ધંધો છોડીને જાય છીએ અમે રવજી બાપાને કહેવું નથી કે અમે સંન્યાસ લઈ લઈએ છીએ વિસ્તરસા પરિણામ જે સિદ્ધના જીવને હોય એવા પરિણામ છે હવે સુખ ધામ આનંદ અનંત કાળ સુધી છે એટલે આવે બહુ સંદેશમાં છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય આ તો ઈચ્છેલું પહેલી જ કડી ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ શું મૂળ શુદ્ધ તે આત્મપદ એ મળી ગયું સહયોગી જીન સ્વરૂપ મોક્ષ નહીં સહયોગી મન વચન કાયના યોગ છે સહયોગી જીન સ્વરૂપ કેવળ થઈ ગયું છે વચન કાર્ય યોગ છે એને મારી નાખ્યા છે એટલે સદેહ ભગવાન થઈ ગયા છે આ દેહધારી પરમાત્મા સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજા મહાશાંતિ આનંદ ધામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજચંદ્ર ભગવાન